السلام عليكم ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تماري دعا من فري تماري سمكس أي حاجر كري لابيو چه آج اپنو قويز ماه رمضان نو ادارمو پروگرام شروع تھے رئيو چه آ دیوسو اپنا پہلا امام امیر المومنین حضرت علی ابن ابی طالب علیہ السلام نی شہادت نہ ہوئی ہوں چاہوں چھوں انے تمہیں پر ماری ساتے سمت ہسو کہ مولا نے آقا نی زندگی اوپر اینا مشیوں این امامت اوپر اپنے سوال رکھئے جنا جوابو تم نے تیار کروانا رہشے تمہیں مارو ارادو سمجھ گیا چھو અને તમે એ સવાલોને લગતા તૈયારીની અંદર સામેલ હશો એટલે વાતને વધુ ન લંબાવતા પહેલા સવાલ ઉપર તરત જ આવી જાઉં છું સવાલ શરૂ કરું એ પહેલા તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા કાર્યક્રમમાં વફાદાર છો અને હંમેશા તત્પર રહો છો આ સાંભળવા અને ભાગીદાર બનવા સર્વે ને માલુમ છે કે હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામનો જન્મ ખાને કાબાની અંદર 13 માહે રજબ અને જુમ્માના દિવસે થયો છે તો હવે પહેલો સવાલ તમારી સામે એ થઈ રહ્યો છે કે એ સાલ કઈ હતી ક્યુ સન ક્યુ વર્ષ હતું કે જેમાં ઇમામ અલી અલયહિસ સલામની વિલાદત થઈ હતી એટલે કે 25 આમુલ ફિલ અથવા તો 30 વર્ષ હિજરત પહેલા યાને એનો અર્થ એ છે આમુલ ફિલ કે જે વર્ષે યમનથી અબ્રાહાનું લશ્કર ખાને કાબાને તોડવા આવ્યો હતો અને એ કામયાબ ન થયો બલકે પોતે પણ મરી ગયો એના જાનવરો મરી ગયા હાથી મરી ગયા અને એનું લશ્કર પણ ખલાસ થયું તો એ વર્ષને આમુલ ફિલ કહેવામાં આવે છે કે લગભગ મોહરમમાં આ બનાવ બન્યો હતો અને એના 1.5 મહિના પછી હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલયહી વસલ્લમનો જન્મ 17 રબીઉલ અવ્વલના થયો હતો તો એને પહેલું વર્ષ કહેવામાં આવે છે આમુલ ફિલ લાને દુલેલેફા હાથીનું વર્ષ હવે એ કલંદ્રીય પ્રમાણે હઝરત અલી અલયહી સલામની વિલાદત કઈ સનમાં કઈ સાલમાં થઈ હતી 25 આમુલ ફિલ એટલે રસૂલની વિલાદત પછી 25 વર્ષ બાદ અથવા તો હિજરતની કલંદ્રીય જે છે જેવી રીતે આપણે અત્યારે 1431 હિજરી સન છીએ તો એ કલંદ્રીય પ્રમાણે 30 વર્ષ અગાઉ એટલે કલંદ્રીય હજી હતી નહીં હિજરી સન હજી હતું નહીં એની પહેલા 30 વર્ષ અગાઉ આપનો જન્મ થયો હતો કયો જવાબ સાચો છે અથવા તો 35 આમુલ ફિલ અને હિજરતની 25 વર્ષ પહેલા અથવા તો એક ત્રીજો જવાબ છે 30 આમુલ ફિલ અને હિજરતની 23 વર્ષ અગાઉ ઇમામ અલી અલયહિસ સલામનો ખાને કાબામાં 13 રજબના જન્મ થયો હતો આ ત્રણ જવાબોમાંથી એક જવાબ તમને ચૂંટવાનો રહેશે પેતીસેમાં જે જવાબ હતો એ ત્રીજો જવાબ 30 આમુલ ફિલ હિજરી સનના 23 વર્ષ અગાઉ એટલે ઇમામ અલી અલયહિસ સલામ એ વખતે પૈદા થયા કે જ્યારે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલયહી વસલ્લમની ઉંમર 30 વર્ષની હતી એટલે આપ રસૂલથી 30 વર્ષ નાના હતા બીજો સવાલ એ છે કે ઇમામે અલી અલયહી સલામના ઘણા અલકાબો છે ઘણા તિત્ર છે સુરનો અને કુનિયત પણ છે એમાંથી એક લકબ છે અલ મુર્તઝા આપણે ઇમામ અલી અલયહી સલામને બોલાવીએ છીએ હઝરત અલીએ મુર્તઝા તો મુર્તઝાનો અર્થ શું થાય ત્રણ માયના તમારી સામે મૂકવામાં આવી છે એક એમાં સાચી છે પેટી તાસેલ વેન્કર યાને કે ગાલિબ થનાર જીત પામનાર જેમાં બધી સર્વોપરિતા હોય પેટી બેચે લ્યો દલ્લા એટલે કે અલ્લાહનું શેર શેરે ખુદા અલ્લાહનો વાગ પેટી સેની અંદર છે કે તે માણસ કે જેનાથી અલ્લાહ રાજી છે જેને અલ્લાહ પસંદ કરે છે તો આ ત્રણ જવાબોમાંથી કયો જવાબ સાચો છે એ બતાવવું તમારું કામ છે મને ખાતરી છે કે તમારો જવાબ એ જ હશે
કે જે સામે તમે જોઈ રહ્યા છો પૃથ્વી છે કે તે માણસ કે જેનાથી અલ્લાહ રાજી છે જેને અલ્લાહ પસંદ કરે છે સુલી દો અલ્લાહ એ કોન્ટા કિલ્લમ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલયહી વસલ્લમ જ્યારે હિજરત કરી મક્કાથી મદીના આવ્યા તો મદીનામાં સૌ પ્રથમ કામ એ કર્યું કે જે લોકો મક્કાથી આવ્યા હતા તેમને મુહાજીર કહેવામાં આવે છે જે લોકો મદીનાની વસ્તી હતી મદીનાના લોકો પૈગંબરને આશરો આપ્યો પનાહ આપી તેમને અંસાર કહેવાય છે તો મુહાજીર અને અંસારની વચ્ચે ભાઈચારો કરાવ્યો ફ્રાતેરની તે કરાવી ભાઈબંધીના સંબંધ જોડી આપ્યા કે એકબીજાના ભાઈ છે એક મુહાજીર બીજા અંસારનો ભાઈ છે એવી રીતે દરેકનો હાથ પકડી પકડીને પૈગંબરે આ કાર્ય કર્યું હવે આ ત્રીજા સવાલની અંદર તમને એ પૂછવામાં આવી રહ્યું છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ માટે પૈગંબરે કેનો હાથ આપ્યો ક્યાં કલામ ફરમાવ્યા ખાસ કરીને જે કલામ ફરમાવ્યા છે એ તમે બયાન કરો ગુજરાતીમાં હોય ફ્રેન્ચીમાં હોય યા તો અરબીમાં હોય કે પૈગંબરે ઇમામને શું કહ્યું હતું જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ એકલા રહી ગયા તે વખતે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ પોતાના ખલીફા વસી જાનશીન અને કાકાના દીકરા ભાઈ ઇમામ અલી અલૈહિસ્સલામને કહે છે કે એ અલી અંત અખી ફિદ દુનિયા વલ આખિરા હે અલી તું આ દુનિયામાં મારો ભાઈ છે અને આખિરતમાં પણ તું મારો ભાઈ છે હવે આપણે ચોથા સવાલમાં આવી પહોંચ્યા છીએ કે કુરાને શરીફમાં એક સૂરો છે જે હઝરત ઇમામે અલી અલૈહિસ્સલામના વખાણમાં એની તારીફમાં એના માનમાં એની શાનમાં નાઝિલ થયો છે એ કયો સૂરો છે ત્રણ સૂરાઓના નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે એક એ સૂરો છે કે જે આ સવાલનો જવાબ બને છે એક સૂરે અદ્દહર બીજો છે સૂરે આદિયાત અને ત્રીજો છે સૂરે અલ કૌસર જવાબ તમારી સામે છે તમે જોઈ રહ્યા છો એ 100 નંબરનો સૂરો છે કુરાન શરીફની અંદર જેમાં અલ્લાહ કહી રહ્યો છે પહેલી જ આયતમાં કે કસમ છે પૂર વેગથી દોડનારા અને હાંફતા ઘોડાઓની એટલે એક જંગનો બયાન છે જે જંગનું નામ છે ઝાતુલ સલાસિલ ઘણા લોકોને પૈગંબર એ લડાઈમાં મોકલ્યા બધા હારીને પાછા આવ્યા મોટા મોટા પોતાને લડવૈયાઓ બતાડનારા અને ખિલાફતની ગાદી માટે સૌ પ્રથમ દોડવાવાળા પણ ગયા પણ વાથી પાછા આવ્યા જ્યાં દોડવાનું હતું ત્યાંથી પાછા આવ્યા હારીને આવ્યા અને જ્યાં ન હતો હક ત્યાં હકને પકડી લીધો તો ઇમામ અલી અલૈહિસ્સલામને જ્યારે પૈગંબરે ત્યાં મોકલ્યા બરાબર જીત મેળવીને વિજય પામીને પાછા આવ્યા હઝરત રસૂલને સમાચાર મળ્યા કે ઇમામ અલી આવી રહ્યા છે તો મદીના છોડીને બહાર ગયા એનો સ્વાગત કરવા માટે ઇમામ અલીએ જ્યારે હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમને દૂરથી ઘોડા ઉપર જોયા તો પોતે ઘોડા ઉપરથી ઉતરી ગયા રસૂલના માનમાં એની સલામીમાં અને રસૂલ તેમને ઘરે લઈ આવે છે એની પહેલા સુબહની નમાઝમાં સૂરે અલ આદિયાતની તિલાવત નમાઝની અંદર થઈ ચૂકી હતી જ્યારે કે આ સમાચાર હજી કોઈને મળ્યા ન હતા પણ પૈગંબરે આ સૂરો તે વખતે પડ્યો હતો કે જ્યારે સુબહની નમાઝ થઈ રહી હતી લોકો અજબ થયા આશ્ચર્ય પામ્યા કે પૈગંબરે આ નવો સૂરો ક્યાંથી લાવ્યા પણ જિબ્રાઇલ પહેલેથી જ આ ખુશખબરી પૈગંબરને પહોંચાડી આપી હતી હવે પાંચમો અને આખરી સવાલ છે જેમાં એ પૂછવામાં આવી રહ્યું છે કે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમને જ્યારે
જાહેરમાં પૈગંબરીનું એલાન કરવાનો હુકમ મળ્યો એટલે કે લોકોને જાણ કરે કે પોતે અલ્લાહ તરફથી રસૂલ બનીને આવ્યા છે અને તે વખતે પહેલી વહી નાઝિલ થઈ પહેલી વખત કુરાનની આયત આસમાનથી ઉતરી તો તે વખતે ઇમામ અલી અલૈહિસ્સલામની કેટલી ઉંમર હતી તેઓ કેટલા વર્ષના હતા 13 વર્ષના હતા 10 વર્ષના હતા અથવા તો 15 વર્ષના હતા એ તમે બતાવશો તમારો ઉત્તર તમારો જવાબ એ જ હશે કે જે તમે સામે જોઈ રહ્યા છો ઇમામ અલી અલૈહિસ્સલામની તે વખતે તે સમયે 10 વર્ષની ઉંમર હતી ઇમામ અલી અલૈહિસ્સલામનો જન્મ થયો ત્યારે પૈગંબરની ઉંમર 30 વર્ષની હતી જ્યારે આપ 40 વર્ષની વયે પહોંચ્યા તો આ પહેલી વહી નાઝિલ થઈ તો સમજાઈ જાય છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ તે વખતે 10 વર્ષના હતા બસ ક્વિઝ માહે રમઝાનનો 18મો પ્રોગ્રામ આજ અહીં આપણે ખતમ કરશું અને ઇન્શાઅલ્લાહ જિંદગી રહી અને તમારો દુઆ સાથ આપશે તેમજ તમે પણ આમાં ભાગીદાર બનશો તો ફરી આપણે કાલે ઇન્શાઅલ્લાહ મળશું ત્યાં સુધી ખુદા હાફિઝ અને વઅલૈકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ